नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોળા. ક્યાં સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષા યોજાશે? સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જુલાઈમાં સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષા સંભવ છે. ગાઈડલાઈન સાથે જુલાઈમાં પરીક્ષા સંભવ છે. સપ્તાહ બાદ થઈ શકે છે જાહેરાત. પરીક્ષા પેટર્ન તારીખ અંગે કરાશે જાહેરાત. 1 જૂને તારીખ જાહેર થઈ શકે. દિલ્હીમાં આજે તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણ સચિવો સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, રક્ષામંત્રી રાજનાથસિંહ, મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની તથા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બેઠક યોજી. બેઠકમાં દરેક રાજ્ય પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. તો સીબીએસઈની પરીક્ષાનું જુલાઈની અંદર આયોજન કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી જે માહિતી છે, તમામ રાજ્યોના મુખ્યમંત્રી પણ આ બેઠક, માફ કરશો, તમામ રાજ્યના શિક્ષણ મંત્રી આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ હતા કે જેઓ તેમની સાથે જોડાયા હતા. ખુદ શિક્ષણ મંત્રી તેમાં ઉપસ્થિત રહેતા હતા અને પ્રયાસ કરવામાં આવ્યો કે તમામ રાજ્યોની પરિસ્થિતિ જાણવામાં આવે. ગાઈડલાઈન સાથે જુલાઈમાં જો પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો શું રાજ્યો તૈયાર છે તેના માટે પરીક્ષા પેટર્ન તારીખ અંગે કરવામાં આવશે જાહેરાત. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા યોજાશે તેમાં કોઈ પણ બદલાવ કરવામાં નહીં આવે. ગાઈડલાઈન સાથે જુલાઈમાં પરીક્ષા યોજવાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અને 1 સપ્તાહ બાદ થઈ શકે છે જાહેરાત. 1 જૂને તારીખ જાહેર થઈ શકે છે. દિલ્હીમાં આજે યોજાઈ હતી આ બેઠક જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે પરીક્ષાની પેટર્ન છે તારીખ અંગે જાહેરાત 1 જૂને કરવામાં આવે. દિલ્હીમાં આજે તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણ સચિવો સાથે કેન્દ્રીય શિક્ષા મંત્રી જોડાયા હતા. તો દિલ્હીમાં યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ પર પણ જોડાયા હતા. બેઠકમાં જીએસઈબી ધોરણ 12ની પરીક્ષા પર પણ ચર્ચા થઈ હતી. પરીક્ષા લેવા 2 વિકલ્પો પર થઈ હતી ચર્ચા. વિકલ્પ 1 તરીકે હાલની પેટર્ન પ્રમાણે પરીક્ષા, બહુ વિકલ્પ અને ટૂંક જવાબી પ્રશ્ન. બીજો વિકલ્પ સીએમની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં યોજાશે બેઠક. બેઠકમાં જીએસઈબી ધોરણ 12 મુદ્દે નિર્ણય થશે. વિકલ્પ 1માં 3 કલાકની પરીક્ષા અને વર્ણાત્મક રીતે જે પદ્ધતિએ લેવાય છે તે પદ્ધતિ દ્વારા જ લેવામાં આવે. બીજા વિકલ્પમાં 90 મિનિટની અંદર બહુહેતુ વિકલ્પ અને ટૂંકા જવાબોને આધારે પરીક્ષા લેવામાં આવે. આ બંને વિકલ્પોમાંથી 1 વિકલ્પ અંતર્ગત ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવી શકે છે. અન્ય ખબર પર હવે નજર કરીએ. રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારીને લઈને સમાચાર. અમદાવાદથી 3 લોકો પકડાયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી છે ધરપકડ. 18 થી 20 હજારમાં વેચતા હતા ઇન્જેક્શન. 1.5 મહિનામાં 50 થી 60 હજાર ઇન્જેક્શનનું વેચાણ કર્યું છે અને રકમ ખૂબ જ મોટી જપ્ત થાય તેવી પણ હાલમાં શક્યતાઓ સેવવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્યમાંથી 18 થી 20 હજારમાં વેચતા ઇન્જેક્શનની સાથે 3 લોકોને ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1.5 મહિનાની અંદર 50 થી 60 હજાર ઇન્જેક્શન તેઓ વેચી ચૂક્યા છે, દર્દીઓ આપી ચૂક્યા છે. રેમડેસિવીરની કાળાબજારી હજી પણ અનેક વિસ્તારોમાં થઈ રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે, પોલીસ પણ મદદમાં છે તમામ લોકોની કે જેઓ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારીથી કંટાળેલા છે. લોકોને મજબૂરીમાં રેમડેસિવીરને ઇન્જેક્શન ખરીદવા પડી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલમાં ધરપકડ કર્યાના સમાચાર. અમદાવાદમાં બજારમાં ભીડ જામી છે. લાલ દરવાજામાં બજાર ખુલતા જ લોકોની ભીડ જામી હતી. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કાર્યવાહી પણ કરવામાં આવી. પોલીસ અને એએનસીના દબાણ વિભાગની ટીમ પહોંચી હતી. નિયમ ન જળવાતા બજારને બંધ કરાવાય. પોલીસે કાર્યવાહી થતા સંઘર્ષના દ્રશ્યો પણ થયા. આંશિક નિયંત્રણમાં છૂટ મળતા બજારો ખુલ્લી છે. બજારમાં નિયમો પાળવા ન્યૂઝ 18ની અપીલ. આવી ભીડ ગંભીર પરિણામ લાવી શકે છે. કોરોનાને અટકાવવા નિયમો અચૂક પાળવા જોઈએ. આવી ભીડ ગંભીર પરિણામ લાવી શકે છે. કોરોનાની બીજી લહેર હાલમાં જ શાંત થઈ છે. કોરોનાના કેસો ઘટ્યા બાદ ફરી ભીડ જોવા મળી રહી છે, જે ચિંતાજનક છે. ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે, માસ્ક પહેરવું જરૂરી છે. ત્રીજી લહેરની પણ ચેતવણી આપવામાં આવી છે. કોરોનાને અટકાવવા નિયમો અચૂક પાળો. છૂટછાટને આ રીતે દુરુપયોગ ન કરો, કારણ કે ફરી જો સરકાર અંકુશ મૂકશે તો અનેક નાના વેપારીઓએ ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે. એટલે લોકો અને વેપારીઓ બંને પોતાની જવાબદારી સમજે અને ભીડ ન થાય તેની તકેદારી રાખે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટે ચેતવણી આપી છે કે જો આપણે આવી જ રીતે બેદરકારી દાખવીશું તો ત્રીજી કે ચોથી નહીં પરંતુ 10મી લહેર માટે પણ તૈયાર રહેવું પડશે.
તમને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી કરીને તમે તમારી આર્થિક પરિસ્થિતિને સંભાળી શકો અને બહુ તમને બોજ ના પડે. પરંતુ એનો મતલબ એમ નથી કે તમે સરકારના જે ગાઈડલાઇન છે એનું છરેચોક ઉલ્લંઘન કરો. સરકારની જે ગાઈડલાઇન છે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને હેન્ડ સેનિટાઇઝ કરવું, એ અવશ્ય તમારે પાળવાનું રહેશે. અગર જો તમે ના પાળો તો એના ખરાબ પરિણામો આપણને બહુ જલ્દી ફરી જોવા મળશે. સરકારની જે નીતિઓ હતી એના સારા પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ પ્રજા ની જે ગેરવ્યાજબી અને ગેરવર્તણૂક જે છે એના બી પરિણામો આપણને એટલા જ જલ્દી મળી શકે છે અગર જો લોકો સાવચેતી ના રાખે તો. અમદાવાદમાં બેફામ રીતે વધી રહેલા મ્યુકરમાઇકોસિસના કેસને લઈને દર્દીઓના સગાની હાલત પણ એટલી જ ખરાબ છે. છેલ્લા 3 દિવસથી દર્દીના પરિવારજનો ઇન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યા છે. સરકારે તો ઇન્જેક્શન અહીંથી મળશે તેવી જાહેરાત કરી દીધી, પણ ઇન્જેક્શન ક્યાં છે તે મોટી સમસ્યા છે. એલજી હોસ્પિટલમાં એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની આજે પણ અછત છે. હોસ્પિટલમાં જથ્થો ના હોવાને કારણે આજે પણ પાટિયું લગાવી દેવાયું. એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનના વિતરણ માટે રાજ્ય સરકારે 8 હોસ્પિટલને અધિકૃત કરી હતી. કાલે અમે આવ્યા હતા સાંજે 5 વાગે, તો બધા સિક્યુરિટી વાળાએ અમને અંદર જ ના જવા દીધા, કોઈ એની જોડે વાત કરવા માટે. એના પછી એને ડાયરેક્ટ લગાવી દીધું હતું બોર્ડ કે ભાઈ અમારી જોડે સ્ટોક જ નહીં, સરકાર તરફથી અમારી જોડે સ્ટોક જ નથી આવ્યો. 2 દિવસ પહેલાં જ્યારે થયું હતું કે SVPમાં મળશે, ત્યાં આખો દિવસ ખડા રહ્યા. 12 વાગે કીધું કે LGમાં મળશે, ત્યાંથી ભાગીને અહીંયા આવ્યા. કોઈને કઈ ખબર નથી, કોઈ હેલ્પડેસ્ક નથી, કોઈ બતાવવા વાળા નથી. આજે આવ્યું તો જો ખાલી એક બોર્ડ લગાવી દીધું છે, કોઈ બતાવવા વાળા નથી કે ક્યારે મળશે, કેવી રીતે મળશે. તો સરકાર ભલો કર્યો છે કે ભાઈ આ બ્લેક માર્કેટિંગ ના થાય, લેકિન આ તો માર્કેટથી ગાયબ થઈ ગયા. દર્દી તો મરી જશે આ કન્ડિશનમાં તો. કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર પાસે માંગ કરી છે. તેમણે મ્યુકરમાઇકોસિસ મહામારીના ઇન્જેક્શનની અછત દૂર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સૌથી વધુ કેસ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં છે. ઇન્જેક્શનના અભાવે દર્દીઓના ઓપરેશન પણ અટકી ગયા છે. સરકાર આયુષ્માન કાર્ડમાં બ્લેક ફંગસના દર્દીઓની સારવાર ફ્રી કરે તેવી પણ તેમણે માંગ કરી છે. લોકો ઇન્જેક્શન માટે ભટકી રહ્યા છે, શેરીએ શેરીએ ફાંફા મારે છે, દુકાને જાય છે કે આ ઇન્જેક્શન અમને મળાવો, અમારે અમારા સંબંધીઓને બચાવવા છે, અમારા સગાવાલા માટે આ ઇન્જેક્શનની જરૂર છે. ત્યારે સૌરાષ્ટ્રભરના આ પેશન્ટો રાજકોટ તરફ અને હોસ્પિટલ તરફ પ્રયાણ કરે છે સારવારના મેળવવા માટે. ત્યારે અહીંયા ઇન્જેક્શન મળતા નથી. ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રીને લખું છું કે મુખ્યમંત્રીશ્રી, આ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પરોતા પુત્ર છો, ત્યારે આ મહામારીમાં બચવા માટે આપ આ ઇન્જેક્શનની અવેલેબિલિટી કરાવો, તાત્કાલિક સારવાર મળે એના માટે આપ પ્રયત્ન કરો. સાહેબ, હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે, ત્યારે તમે વિચાર તો કરો કે લોકો જાય તો જાય ક્યાં. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ મ્યુકરમાઇકોસિસ વોર્ડ ચાલુ કરવામાં નિષ્ફળ સાબિત થયું. જિલ્લામાં અત્યાર સુધી લાયન્સ હોસ્પિટલમાં 39 કેસ નોંધાયા છે. સ્થિતિ એવી છે કે દર્દીના સગાઓને ઇન્જેક્શન અને દવાઓ માટે ટળવળું પડી રહ્યું છે. લાયન્સ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના 39 કેસ છે અને તેમાંથી 7ને રજા અપાઈ છે, જ્યારે 2 દર્દીના મોત પણ નિપજ્યા છે. જોકે આવી સ્થિતિમાં પણ મહેસાણામાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે વોર્ડ શરૂ ન થતાં ભારે હાલાકી જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે જિલ્લા સહિત આસપાસના જિલ્લામાંથી આવતા દર્દીઓને ખાનગી સંસ્થા લાયન્સ હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે. આ હોસ્પિટલમાં સારવાર તો સારી અપાય છે, પરંતુ આ રોગ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લાયન્સ હોસ્પિટલના મતે હાલમાં નાક આંખમાં ઇન્ફેક્શનના કેસો વધુ આવે છે અને ક્રિટિકલ જણાતા દર્દીઓને અમદાવાદ રિફર કરવામાં આવે છે, કારણ કે હોસ્પિટલમાં ઇન્જેક્શન અને દવાનો અભાવ છે. ડૉક્ટરે એવું કહ્યું કે હજુ સારવારની જરૂર છે. અમે પાછા થોડાક ઇન્જેક્શન અમારાથી સગવડ થઈ, પણ છેલ્લા 9 દિવસથી એક બી ઇન્જેક્શન અમને બજારમાં મળ્યું નથી. અમદાવાદથી, બોમ્બેથી બી મંગાવેલા, સુરતથી બી મંગાવેલા, એટલે અલગ અલગ ઓળખીતા હોય એના વાયા વાયા કોઈના કોઈ થ્રુ. સરકારને અમારી એક જ વિનંતી છે કે આટલા બધા દર્દીઓ છે તો દરેક દર્દીને ઇન્જેક્શન, ડૉક્ટરની જરૂરિયાત જે કહે છે ડૉક્ટરની સજેસ્ટ પ્રમાણે જેટલા જોઈતા હોય ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે. હોસ્પિટલ્સ તરફથી સર બનતી સેવા મળી રહી છે, પણ અહીં જે આપણે મ્યુકરમાઇકોસિસ ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ માટે જે લાઇપોસોમલ એમ્ફોટેરિસિન ઇન્જેક્શન જોઈએ છે તે સર ક્યાંથી અવેલેબલ મળતા નથી. બધી જગ્યાએ તપાસ કરી ક્યાંય બજારમાં છે નહીં. તો અમારી સરકારને એટલી રિક્વેસ્ટ છે કે સરકાર એટલી સહાય કરે કે અમને આ ઇન્જેક્શન સરળતાથી ગવર્મેન્ટ તરફથી મળી રહે. અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં 41 જેવા કેસ નોંધાયા છે.
એમાંથી 7-8 જેટલા લોકો ડિસ્ચાર્જ કર્યા છે, એમને સારું થઈ જતાં 2-1 લોકોના મોત પણ થયા છે. ઇન્જેક્શન નહીં મળવાના કારણે લોકો દર્દીઓને હેરાન પરેશાન થઈ ગયા છે, જોઈએ ત્યારે મળતા નથી અને બહુ બહારથી લાવવા પડે છે, બોમ્બે આઉટ ઓફ સ્ટેટથી મંગાવવા પણ પડે છે. સરકાર પાસે એટલું જ માગીએ છીએ કે જે દર્દીને જોઈએ છે એ ઇન્જેક્શન સરળતાથી મળી રહે, જે ટેબ્લેટ જોઈએ છે એ પણ સરળતાથી મળી રહે. અમદાવાદના સિવિલમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધીને 516 થયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રનું નિવેદન, સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના 516 દર્દીઓ દાખલ, સિવિલમાં 430, ડેન્ટલમાં 70 દર્દી દાખલ. સિવિલમાં દરરોજ 30 સર્જરી કરાય છે, 10 દિવસમાં 200થી વધારે સર્જરી કરાય છે. અત્યારે જની પરિસ્થિતિ જોવા જઈએ તો જે નોન કોવિડ એરિયા છે એમાં 370થી વધારે અને કોવિડમાં લગભગ 60, એટલે કે અમારી હોસ્પિટલમાં 1200 બેડ અને નોન કોવિડમાં થઈ અને અંદાજિત 430 જેવા દર્દી અત્યારે દાખલ છે. અને વયમર્યાદા જોવા જઈએ તો આ મ્યુકોરમાઇકોસિસ એક ફંગલ ડિઝીઝ છે અને એવા વ્યક્તિને થાય છે કે જેની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ હોય અથવા જે લાંબો ટાઈમ સુધી કોવિડ ટ્રીટમેન્ટ માટે આઈસીયુમાં રહ્યા હોય, ઓક્સિજનની જરૂર પડી હોય અને લાંબો ટાઈમ સ્ટીરોઇડ લીધા હોય, એવા વ્યક્તિને આ ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે. એટલે અત્યારે જે દર્દીઓ આપણને જે જોવા મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ ને તો એ લગભગ કોમોર્બિડ અને 50થી વધારે ઉંમરના માણસોમાં આ કેસીસ વધારે જોવા મળે છે અને રોજની અંદાજિત 30ની આજુબાજુ સર્જરી થાય છે. અત્યારનો જે ઇન્ફ્લો છે 20-એક દર્દી દાખલ થાય છે નવા અને 30-એક દર્દીની સર્જરી થાય છે. એટલે એ રીતે જોવા જઈએ તો છેલ્લા આટલા દિવસમાં અંદાજિત 200થી વધારે સર્જરી સિવિલ હોસ્પિટલમાં થઈ ચૂકી છે. શું ઓક્સિજન સિલિન્ડર ભરવામાં ગાઈડલાઈન અને જરૂરી નિર્દેશોનું પાલન ન કરાયું એટલે મ્યુકોરમાઇકોસિસના કેસ વધ્યા છે? આવા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ઓક્સિજન સપ્લાયર સાથે વાતચીત કરી, જેમાં તેમણે કેટલીક જગ્યાએ ઓક્સિજનની પ્યોરિટી એટલે કે શુદ્ધતા સામે સવાલ ઉઠાવ્યા. સપ્લાયરના મતે મેડિકલ વપરાશના ઓક્સિજન માટે ખાસ SOP હોય છે, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ યુઝના ઓક્સિજન કે તેના સિલિન્ડરનો મેડિકલ ક્ષેત્રે ઉપયોગ કરવાનો હોય ત્યારે તેને યોગ્ય રીતે શુદ્ધ કરવો જરૂરી હોય છે, જે ઘણી જગ્યાએ ન થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઘણી હોસ્પિટલો ડાયરેક્ટ પોતાને લાગતા વળગતા ઇન્ડસ્ટ્રીઝ જોડેથી સિલિન્ડરો લઈને આવેલા હોય અને એ સિલિન્ડરોને અમારી જોડે ફિલઅપ કરાવડાવે મેડિકલમાં, તો એ વખતે આ વસ્તુ બની શકે છે કે ઇન્ડસ્ટ્રીને જે પણ સિલિન્ડર હોય એને તમારે SOPને ફોલો કર્યા પછી જ એને મેડિકલમાં તમે વાપરી શકો. ઘણી જગ્યાએ હોમ ક્વોરન્ટાઇનવાળા પણ પોતાની ઇન્ડસ્ટ્રીઝમાંથી કે લાગતા વળગતી ઇન્ડસ્ટ્રીઝમાંથી સિલિન્ડરો લઈને અમારી જોડે ભરાવડાયેલા હોય, એટલે આવું બધું ઘણી જગ્યાએ બનતું હોય છે અને બનેલું છે. રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓક્સિજન પેદા કરીને હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે. કોવિડ કેર સેન્ટરના ઈ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ આ વાત કરી. તેમણે કહ્યું કે PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. આનાથી 300 ટન ઓક્સિજન ક્ષમતા વધશે. તો રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે. CM રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી નાયરા એનર્જીના કોવિડ કેર સેન્ટરનું ઈ લોકાર્પણ કર્યું. તે પ્રસંગે તેમણે આ વાત કરી. તેમણે કહ્યું કે જાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભું કરી નાયરા ગ્રુપે કપરા સમયે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. નાયરા એનર્જી દ્વારા આવા 2 પ્લાન્ટ જામનગર તથા દ્વારકા ખાતે જનસેવામાં સમર્પિત થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે અને એ સંભાવનાઓને ધ્યાને લઈને સરકારી તૈયારીઓ સાથે તમામ વ્યવસ્થાઓ ઊભી કરી દીધી છે. કચ્છ જિલ્લો આમ તો સૂકો મુલક તરીકે ઓળખાય છે, પણ આ ભૂમિની તાસીર ઘણી અલગ છે. ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજનનું કચ્છમાં વાવેતર થયા બાદ ઠંડા પ્રદેશનું મશરૂમનું પણ કચ્છમાં ઉત્પાદન થયું છે. હિમાલયન ગોલ્ડથી ઓળખાતા મશરૂમને વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી બતાવી છે. ખાસ તો મશરૂમનો ભાવ 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આમ તો મશરૂમ ચીન, ઇટાલી અને થાઇલેન્ડ સહિતના દેશો મહત્વનો ખોરાક છે. વિટામિનથી ભરપૂર અને અનેક બીમારીઓ માટે ઉપયોગી એવું મશરૂમ હવે સૂકા કચ્છમાં ઉગાડવાનો સફળ પ્રયોગ થયો છે. જિલ્લામાં પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ હિમાલય ગોલ્ડથી ઓળખાતી ઠંડા પ્રદેશની મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે, જેની કિંમત કિલોએ 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. 3 મહિનાના અથાક પ્રયત્નો અને મહેનતના અંતે અશક્ય પ્રયોગ ભુજની ગાઈડ સંસ્થા દ્વારા સફળ બનાવવામાં આવ્યો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના વૈજ્ઞાનિકોએ ભુજની લેબમાં કોર્ડિપસેપ્સ મિલિટ્રીઝ નામની મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે. આ પ્રયોગ કરતાં 90 દિવસનો સમય લાગ્યો હતો અને 35 બરણીઓમાં મશરૂમ ઉગાડવામાં આવી હતી. હિમાલયન ગોલ્ડથી ઓળખાતી આ મશરૂમ સામાન્યતઃ ઠંડા પ્રદેશમાં જ થાય છે. આ પ્રયોગમાં સૂકી માત્રામાં 350 ગ્રામ ઉત્પાદન થયું હતું, તો મૂળ
પરિણામ 1 કિલોથી વધુ માંડ્યું હતું. આ મશરૂમની ખાસિયત એ છે કે તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી કેન્સરની દવા તરીકે મહત્વનો ભાગ ભજવે છે. સાથોસાથ વિટામિન B1, B12 અને પ્રોટીનથી ભરપૂર છે. કોર્ડિસેપ્સ મિલિટ્રીસ મશરૂમ દેશના ઠંડા પ્રદેશમાં લોકોને ન્યુટ્રિશન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે. સાથે જ બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી હોય કે મેલેરિયાથી લઈને ડેન્ગ્યુ જેવા રોગોમાં કારગર નીવડી હોવાનો જાણકાર વૈજ્ઞાનિકોનો મત છે. હાલ 70 ડિગ્રી નીચા તાપમાનમાં 3 મહિનાની લેબોરેટરી નિરીક્ષણ અને વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી ઉગાડવામાં આવ્યું છે અને અશક્ય લાગતું કામ હાલ શક્ય બન્યું છે. તો જાણકારોનો મત છે કે સમયે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ચર્ચા ચાલી રહી છે, તેવા સમયે હિમાલયન ગોલ્ડ મશરૂમ ઇમ્યુનિટી બુસ્ટ સાથે લીવરની કામગીરી પર પણ હકારાત્મક અસર પડે છે. આ સંસ્થા છેલ્લા 5 વર્ષથી મશરૂમની વિવિધ પ્રજાતિ ઉગાડી પ્રયોગ કરે છે. એકચ્યુઅલી કચ્છ ડ્રાય પ્લેસ હે, નોર્મલી મશરૂમ્સ ગ્રો હોતી હૈ હ્યુમિડ એરિયા મેં. કચ્છ મેં મશરૂમ ગ્રો કરના ડિફિકલ્ટ હૈ, તો હમ લોગોને ઇસકો ઉપર રિસર્ચ કિયા હૈ. નિયરલી 5-6 યર્સ સે હમ લોગ કર રહે, તો ફર્સ્ટ હમ લોગ એડિબલ મશરૂમ કે ઉપર કિયા તો વો લોગ ખા સકે. હાલ રુકાઈશ એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરમદ આપનું સ્વાગત છે. સુરત શહેર ભાજપમાં ભડકો થયો છે. કેટલાક કાર્યકરોએ રાજીનામાની તૈયારી બતાવી છે. 6 વોર્ડ પ્રમુખ અને 4 મહામંત્રી રાજીનામું આપશે. સુરત શહેર ભાજપ પ્રમુખનો વિરોધ, ચૂંટણીમાં પણ વરાછા સરથાણામાં હતો વિરોધ. એક કાર્યકર પર કેસ થતા કાર્યકરોમાં રોષ છે. હોદ્દેદારો કાર્યકરોનું અપમાન કરતા હોવાનો આક્ષેપ. નિરંજન જાંજમેરાના નામ જોગ વિરોધ થયો છે. એક વ્યક્તિના કારણે અનેક લોકો હેરાન થતા હોવાની કારણે આ રજૂઆત થઈ છે. ન્યૂઝ 18 સમર્થક કીર્તેશ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, સમગ્ર ઘટના શું છે, શા માટે આટલો રોષ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓમાં? બિલકુલ, ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જયારે આવી હતી ત્યારથી લઈને ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે. કારણ કે પોતાના વિસ્તારમાં જે વર્ષોથી મહેનત કરતા હતા તેવા ઉમેદવારોને છોડી અન્ય વિસ્તારોમાંથી આયા ઉમેદવારો ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા તેને લઈને વિરોધ હતો. જોકે આ વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના 6 અલગ અલગ વોર્ડના પ્રમુખ અને 4 મહામંત્રી આગામી 24 કલાકમાં પોતાનું રાજીનામું આપે તેવી તૈયારીઓ દર્શાવી છે. કારણ કે ભાજપના કાર્યકર્તામાં ઉશ્કેરા છે. હોદ્દેદારો સતત કાર્યકરોનું અપમાન કરી રહ્યા છે. બીજી બાજુ એક હોદ્દેદાર દ્વારા કાર્યકર ઉપર જે રીતે કેસ કરવામાં આવ્યો છે, આ કેસને લઈને વિવાદ વકરો છે. જોકે આ સમગ્ર મામલે ભાજપ સુરત શહેર પ્રમુખ નિરંજન રાજમેરા મગનું નામ મરી નથી પાડતા. કાર્યકરોની સતત ફરિયાદ વચ્ચે કોઈ ધ્યાન નથી આપતા તેને લઈને આ રોષ ફાટી નીકળ્યો છે. અને કદાચ આ રોષ આગામી દિવસમાં વધુ ઉગ્ર બને અને કદાચ કહી શકાય 6 વોર્ડ પ્રમુખ ને 4 મહામંત્રીઓ સિવાય અનેક કાર્યકર્તાઓ પક્ષમાંથી રાજીનામું આપે તેવા એધાનો હાલ દેખાઈ રહ્યા છે. આભાર કીધો સમગ્ર માહિતી બદલ. તો સુરતની અંદર જ મોટી પ્રમાણમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ભાજપના અંદર. જે ધરપકડ કરવામાં આવી છે એ પોલીસનો દુરુપયોગ કરી અને ધરપકડ કરવામાં આવી છે અને શહેર પ્રમુખના કહેવાથી જ કરવામાં આવી છે, એટલે અમે આ સહન નહીં કરી લઈએ. કાર્યકર્તા તમામ વરાછા રોડના અને સુરત શહેરના ભેગા થઈ અને આનો વિરોધ અમે દર્શાવવાના છીએ. રસીકરણ ખૂબ જરૂરી છે, પણ રસી લેવા તમે કેટલા દૂર જઈ શકો છો? સવાલ એટલા માટે કારણ કે રસી લેવા લોકો 100-150 કિલોમીટર દૂર જવું સરળ સમજે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં રસી લેવા લોકો રાયસેન સુધી પહોંચી રહ્યા છે, જે રસીકરણ અભિયાન માટે એક ઉદાહરણરૂપ છે. देखिए इस वैक्सीन सेंटर को, ये ना तो किसी शहर में है ना ही किसी जिला मुख्यालय में, ये तो एमपी के रायसेन जिले के एक तहसील उदयपुरा में है, जहां इन दिनों दूर दूर से लोग वैक्सीन लेने आ रहे हैं. चलिए सबसे पहले ये जान लेते हैं कि आखिर यहां कहां कहां से लोग टीका लेने आ रहे हैं. उदयपुरा तहसील के 10% लोग आए, अन्यथा और भी तहसीलों के लोग आए, यहाँ तक कि भोपाल से भी लोग आए हैं. सिलवानी तहसील में बिघर्रा और जैथारी प्रतापगढ़ तक के लोग आए, बेगमगंज तहसील के भी आए, बरेली तहसील के भी आ रहे हैं और यहाँ देवरी से आ गए, जमुनिया वहाँ के भी लोग आ रहे हैं. बड़े शहरों से काफी दूर है ये, बावजूद इसके यहाँ वैक्सीनेशन के लिए मेला लगा है. यहाँ तक कि राजधानी भोपाल से लोग टीका लेने आ रहे हैं, जो कि यहां से तकरीबन 150 किलोमीटर दूर है. ऐसे में सवाल है कि आखिर ऐसा क्यों हो रहा है, आप खुद सुनिए.
की तारीख में जहाँ स्लॉट अवेलेबल है वहाँ का हमने बुकिंग करा ली। डिस्टेंस से मतलब नहीं है भोपाल में, क्योंकि फुल हो गया था तो इसीलिए हमने उदयपुर मिला, तो हम उदयपुर आ गए। कोरोना की दूसरी लहर ने त्राहिमाम मचा रखा है, ऐसे में जरूरत है वैक्सीन की, वो चाहे जहाँ भी मिले। यही वजह है कि सिलवानी से भी लोग वैक्सीन लगवाने के लिए उदयपुर आ रहे हैं, और इसकी सबसे बड़ी वजह है वैक्सीनेशन के लिए आसानी से स्लॉट का मिलना। सिलवानी में सेंटर स्लॉट नहीं मिल पा रहे थे, जल्दी बुक हो जाते थे, तो सबसे पास यही था उदयपुर, इसलिए यहाँ आना पड़ा। 18 साल से अधिक आयु वालों के लिए 1 मई से वैक्सीनेशन का काम शुरू हो चुका है। चूंकि इस आयु वर्ग में देश की 80% आबादी आती है, इसलिए ये कोई आसान काम नहीं। लेकिन जिस तरह से युवाओं में टीकाकरण को लेकर दिलचस्पी देखी जा रही है, उससे साफ है कि वो दिन दूर नहीं जब कोरोना हारेगा और देश जीतेगा। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। समाचारों में अत्यार बस आटलू, देश प्रदेश की तमाम खबरों माटे आप जोड़ेला रहो न्यूज 18 गुजराती साथ है।